हेलो विद्यार्थियों, जय स्वामीनारायण। श्री सहजानंद प्राथमिक શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે। વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે પહેલું અને વિષય છે ગણિત। ગણિત વિષય અને પહેલું ધોરણ એની અંદર વિદ્યાર્થીઓ આપણે સમરસપોથીના માધ્યમથી સમરસપોથી ભાગ એક એના માધ્યમથી પાના નંબર 81 પહેલાં એકમની અંદર પાના નંબર 80 સુધી ભણી લીધું છે। આજના વિડીયોમાં આપણે પાના નંબર 81 થી ભણવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થીઓ, આપણે એકમ એકની અંદર પાના નંબર 80 સુધી સમરસપોથીમાં સરસ રીતે પૂરાઈ ગયું છે। આજના વિડીયોમાં પાના નંબર 81થી પૂરશું। દરેક વિદ્યાર્થીઓએ પોતાની સમરસપોથી જે છે એ ખુલ્લી રાખવાની છે। સમરસપોથીનો પહેલો ભાગ વિડીયોમાં જોતાં જોતાં જ ખુલ્લો રાખવાનો છે અને હું તમને વિડીયોમાં જે રીતે કરાવું એ રીતે તમારે પૂરતા જવાનું છે। વિડીયોમાં હું તમને જેમ કરાવું એ રીતે તમારે સરસ રીતે પૂરતા જવાનું છે। પાના નંબર 81 એમાં જોઈએ સૌથી પહેલી ઉપરની સૂચના, છોકરાની નજીકના ગલુડિયામાં ચીકણી રંગ પૂરો, જે દૂર છે તેને લીલો રંગ પૂરો। નજીકના ગલુડિયામાં ચીકણી રંગ અને દૂર છે તેને લીલો રંગ પૂરો। તો દૂર આ છે એટલે અહીંયા લીલો રંગ અને ચીકણી રંગ આપણી પાસે નથી એટલે આપણે કાળા રંગથી પૂરશું। નજીકમાં ચીકણી રંગ અને દૂરમાં લીલો રંગ પૂરી લેવાનો છે। તમારે રંગ સરસ રીતે પૂરવાનો છે। એની પછી છે, સ્ટોલની ઉપરના પક્ષીઓમાં વાદળી અને નીચેના પક્ષીઓમાં ગુલાબી રંગ પૂરો। તો ઉપરના પક્ષીઓ ક્યાં છે? તો કે આ આખો સ્ટોલ છે તો ઉપર 4 પક્ષી છે અને નીચે 4 પક્ષી છે। જુઓ, 4 પક્ષી ઉપર છે અને 4 પક્ષી નીચે છે। તો આ જે ઉપરના પક્ષીઓ છે એમાં કયો? તો કે વાદળી। એટલે આ ઉપરના બધા જ પક્ષીઓની અંદર વાદળી રંગ અને નીચેના પક્ષીઓમાં કયો કીધો? તો કે ગુલાબી રંગ। તો નીચેના પક્ષીઓમાં ગુલાબી રંગ તમારે પૂરી લેવાનો છે। એની પછી પાના નંબર 82, તો પાના નંબર 82માં આપણી આસપાસના આકારો આપણે કરવાના છે। આકારો આપણે ઓળખતા પણ શીખવાનું છે। આપણે એક વિડીયોમાં આકાર વિશે ભણ્યા હતા। હવે જુઓ, આકારોને ગુલાબી અને પીળા બોક્સમાં લીટી દોરીને મૂકો। એક સરખા આકારની વસ્તુઓ એકસાથે રાખો। હવે જુઓ, આ ગુલાબી બોક્સ છે એની અંદર ચોરસ એટલે કે પાસો જે હોય એનો આકાર છે। હવે એની જેવો આકાર બીજો કયો છે? તો કે આ છે। હજી એની જેવો બીજો કયો આકાર છે? તો કે આ આકાર એની જેવો છે। એના પછી આ જે ચોકનું બોક્સ છે એનો આકાર એની જેવો છે અને આ આકાર પણ એની જેવો છે। તો મેં ચારેયને સરસ રીતે જોડી દીધા છે, જુઓ। અને એવી જ રીતે આ જે બોક્સ છે, પીળું બોક્સ, એમાં ગોળ આકાર છે। તો ગોળ આકાર છે તો ગોળને આ ગોળાકાર સાથે, પછી આ પણ ગોળ છે, એના પછી આ પણ ગોળ છે અને અહીંયા ઉપરથી આ પણ ગોળ છે। તો આવી રીતે આકારોને સરસ રીતે એની જેવા આકાર સાથે જોડી દેવાના છે। એની પછી એક સરખા આકારને લીટી દોરીને જોડો। આમાં પણ એ રીતે જ છે। આમાં જોઈએ આપણે સૌથી પહેલાં આ જે ચોરસ છે એને આની સાથે જોડી દેશું। આ છે એ લંબચોરસ છે એટલે આને અહીંયા આની સાથે જોડી દેશું અને આ બોલ છે એ ગોળ છે એટલે એને આની સાથે જોડી દેશું। આવી રીતે તમારે પણ તમારી સમરસપોથીમાં પેન્સિલની મદદથી આવી રીતે જોડી દેવાના છે, મેં જેમ જોડ્યા છે એ રીતે। એની પછી પાના નંબર 83, આમાં પણ એ જ મુજબ કરવાનું છે। એક સરખા આકારોને લીટી દોરીને જોડો। આમાં પણ આપણે એ રીતે કરીએ, જુઓ। સૌથી પહેલાં આ ત્રિકોણ શંકુ આકાર લઈ લઈએ, તો એ અહીંયા છે એટલે એની સાથે જોડી દીધો। એની પછી બીજો શંકુ આકાર ક્યાં છે? તો કે આ ટોપીમાં છે, તો એને એની સાથે જોડી દીધો। બે શંકુ આકાર થઈ ગયા। પછી આ જે છે ચોરસ આકાર છે તો એને આની સાથે જોડી દીધો।
બીજો ચોરસ આગળ ક્યાં છે? તો કે આ પણ બોક્સ છે એટલે અહીંયા આની સાથે જોડી દીધો. એની પછી ગોળાકાર, તો કે ગોળાકાર ક્યાં છે? અહીંયા દડાનો છે તો દડાને દડા સાથે જોડી દીધો. બીજો દડો ક્યાં છે? તો કે અહીંયા છે તો એને પણ એની સાથે જોડી દીધો. આ તરબૂચ જે છે એ પણ ગોળાકારનું છે એટલે એને પણ જોડી દીધો. અને આ જે ફુગો છે એ પણ ગોળાકારનો છે એટલે એને પણ જોડી દીધો. અને એની પછી નળાકાર, તો નળાકાર એટલે કે આવો ભૂંગળી જેવો આકાર. તો ભૂંગળી જેવો આકાર કયા કયા છે? તો કે સૌથી પહેલાં આ, એના પછી આ મીણબત્તી છે એનો પણ ભૂંગળી જેવો આકાર છે એટલે આ, એના પછી જે બોટલ છે એનો પણ આકાર ભૂંગળી જેવો છે તેને અહીંયા ઉપરથી જોડી દઈએ આ, અને આ જે લાકડી છે એનો પણ ભૂંગળી જેવો આકાર છે તો એને પણ આની સાથે જોડી દેશું. આવી રીતે વિદ્યાર્થીઓએ તમારે, મેં અહીંયા જો પેન્સિલથી દોર જોડેલા છે, તમારે પણ તમારી સમરસ પોથીમાં જોડી દેવાના છે. એવી જ રીતે નીચે એક સરખા આકારોની લીટી દોરીને જોડી બનાવો. તો કે અહીંયા સૌથી પહેલાં નળાકાર, તો કે આ નળાકાર અને આ નળાકાર બંને સરખા છે એટલે એની લીટી દોરીને જોડી બનાવી દીધી છે. પછી આ ગોળ અને આ ગોળ બંને સરખા છે, પછી આ બંને સરખા છે, એના પછી આ બંને સરખા છે, જુઓ એના પછી આ બંને પણ સરખા છે, પછી આ શંકુ આકાર બંને સરખા છે, આ બોક્સ અને એની સાથે સાથે આ બોક્સ બંને સરખા છે. આવી રીતે આપણે સરસ રીતે સરસ મજાની જોડી જો મેં બનાવી છે એ રીતે તમારે પણ તમારી બુકની અંદર બનાવી લેવાની છે બે બેની જોડી. એની પછી પાના નંબર 84, તો પાના નંબર 84માં જોઈએ સરખા આકારવાળી વસ્તુઓને જોડો. આમાં પણ એ મુજબ જ કરવાનું છે. તો ગાજરનો આકાર શંકુ છે, તો દાડમનો આકાર પણ એવો છે એટલે એની સાથે જોડેલું જ છે. પછી સફરજન અને નારંગીનો આકાર ગોળ સરખો છે એટલે એની સાથે. પછી આ પેટી અને આ કબાટ બંનેનો આકાર સરખો છે. કબાટને જો તમે આડો કરી લેશો તો એ પેટી જેવો જ દેખાશે. એની પછી આ પોસ્ટ બોક્સ અને આ વોટર બોટલ બંનેનો આકાર સરખો છે એટલે આમ જોડી દીધો છે. એની પછી જોઈએ આપણે સરખા દેખાતા ચિત્રો જોડો. તો એમાં અહીંયા આ બંને ચિત્ર સરખા છે એટલે એને જોડ્યા છે. આ જુઓ બંને ત્રિકોણ ત્રિકોણ ઉપર છે એટલે એને જોડ્યા છે. અને આ ચિત્ર બંને સરખા છે એને જોડ્યા છે. આવી રીતે તમારે પણ જોડી દેવાના છે. આની પછી પાના નંબર 85, આમાં પણ એ રીતે જ કરવાનું છે. જુઓ આમાં ગોળ ગોળ વસ્તુઓને તેમના આકાર સાથે જોડો. તો આ ગોળ છે, તો ગોળ કઈ કઈ વસ્તુઓ છે? તો કે પહેલું તો આ નારંગી છે, પછી સફરજન પણ ગોળ છે, પછી આ ઘડો જે છે એ પણ નીચેથી કેવો છે? ગોળ છે એટલે ત્રણેયને આપણે એની સાથે જોડી દીધું. એની પછી આપણે બીજો કલર લઈ લઈએ, શંકુ આકાર. તો શંકુ આકાર કેવો છે? શંકુ આકાર દાડમ જે છે એ શંકુ આકારનું છે, પછી આ ગાજર છે એ પણ શંકુ આકારનું છે, અને આ ક્રિસમસ ટ્રી છે એ પણ શંકુ આકારનું છે એટલે આપણે એની સાથે જોડ્યું. અને નીચે ભમરડો છે તો એ પણ શંકુ આકારનો છે એટલે ચારેયને જોડી દીધા. હવે પાછો કલર બદલી નાખીએ, લીલો કલર લઈ લઈએ. નળાકાર, તો કે આ પોસ્ટ ઓફિસ પોસ્ટ બોક્સ છે એ નળાકાર છે, એના પછી નીચે બોટલ છે એ પણ નળાકાર છે, મીણબત્તી છે એ પણ નળાકાર છે. આ ત્રણેય વસ્તુ નળાકાર છે એટલે આપણે એની સાથે જોડી દીધી છે. અને છેલ્લે ચોરસ, તો ચોરસ માટે હવે આપણે પીળો કલર લઈ લઈએ. તો ચોરસ ઈંટ જે છે એ ચોરસ છે, પછી આ પણ
लंबचौरस एटले के चौरस जेवू छे अने आ पण चौरस छे। तो आवी रीते तमारे तमारी समरस पोथी में पेन्सिल नी मदद थी सरस रीते पूरी लेवानू छे। पाना नंबर 85, पाना नंबर 81 થી 85 સુધીનું આજના વિડીયોમાં મેં તમને કરાવ્યું છે, તો એ તમારે સારા અક્ષરે તમારી સમરસ પોથીની અંદર પૂરી લેવાનું છે। તો આજનો વિડીયો આપણે અહીં સુધીનો રાખીએ, આની પછીનો આપણે આવતા વિડીયોમાં ભણશું। તો આજનો વિડીયો અહીં જ પૂરો કરીએ। જય સ્વામિનારાયણ।